આજે જામનગરમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે પટલ કોલોની શેરી નંબર દસ માં રહેતા ત્રેસઠ વર્ષીય બિપિનભાઈ મજીઠિયાને કોરોના થયો છે તેઓ અમદાવાદથી જામનગર આવ્યા હતા અને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન હતા શહેરના રણજીત સાગર રોડ પર મારવાડી વાસમાં રહેતા છત્રીસ વર્ષના મંજી સોલંકીને કોરોના હોવાનું નિદાન થયું છે તેમની પણ ટ્રાવેલ હિસ્ટ્રી છે તેમજ જામનગરના જાણીતા પત્રકાર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જગત રાવલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે જગત રાવલના પત્ની ડિમ્પલબેન રાવલ વોર્ડ નંબર પાંચમાં ભાજપના કોર્પોરેટર છે ડિમ્પલબેનના ઓપરેશન માટે જગત રાવલ અમદાવાદ ગયા હતા જામનગર પરત ફર્યા પછી તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમના પત્ની ડિમ્પલબેનને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમના રહેઠાણ આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું છે કે જામનગર શહેર કે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ થયું નથી કોરોનાના તમામ દર્દીઓ અન્ય જિલ્લામાંથી સંક્રમિત થઈને આવેલા છે કોરોનાનું સંક્રમણ વધુને વધુ ઘાતક બની રહ્યું છે તેતાલીસ દિવસના લોકડાઉન પછી પણ સમગ્ર દેશમાં કુલ 67809 કેસ નોંધાયા છે જ્યારે કુલ 2216 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 8195 કેસ નોંધાયા છે રાજ્યમાં કુલ 493 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના 5 પોરબંદર જિલ્લાના 25, મોરબી જિલ્લાના 3 તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જેમાંથી જામનગર જિલ્લાના એક સિવાય બધા જ રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા હતા જામનગરમાં ગ્રેન માર્કેટ બંધ કરવામાં આવતા રિટેલરો પાસેનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો જેને પગલે લોકોને અનાજ કરિયાણું સરળતાથી ન મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી આ સ્થિતિને ધ્યાને લઈ તંત્રે ગ્રેન માર્કેટમાં હોલસેલરોને સવારે અગિયારથી બે દરમિયાન દુકાન ખોલવાની છૂટ આપી છે એટલે કે રિટેલરો સવારે અગિયાર થી બે દરમિયાન ગ્રેન ના હોલસેલરો પાસેથી ખરીદી કરી શકશે હોલસેલરોને સાંજે પાંચ થી સાત દરમિયાન ટ્રકમાંથી આયાત કરેલો માલ ઉતારવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત ગ્રેન માર્કેટમાં દુકાન ધરાવતા રિટેલર વેપારીઓ સવારે સાત થી દસ વેપાર કરી શકશે તથા ગામડેથી આવતા ગ્રાહકો સોમવાર બુધવાર અને શુક્રવારના દિવસે સવારે થી ખરીદી કરી શકશે સમગ્ર મુદ્દે બેઠકમાં જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના તથા ધ સીડ્સ એન્ડ ગ્રીન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આવતીકાલ તારીખ બાર થી રેલવે પેસેન્જર સેવા શરૂ થઈ રહી છે સૌ પ્રથમ રાજધાની દિલ્હીથી દેશના પંદર મોટા શહેરો માટે ટ્રેનો પડશે દિલ્હીથી અમદાવાદ માટે પણ ટ્રેનો પડશે ફક્ત રિઝર્વેશન ધરાવનાર યાત્રિકો જ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે રિઝર્વેશન માટે આજે સાંજે ચાર વાગ્યાથી ઓનલાઈન બુકિંગ શરૂ થવાનું હતું પરંતુ ટેકનિકલ ખામીને કારણે મોડી સાંજ સુધી બુકિંગ શરૂ ન થતા યાત્રિકો મૂંઝવણમાં મુકાયા છે આજે જામનગર જિલ્લા કલેક્ટરે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જિલ્લામાં કોરોનાની સ્થિતિ તથા પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાની બાબત અંગે માહિતી આપી હતી આજે જિલ્લામાં બસ અને અન્ય વાહનો દ્વારા કુલ એક હજાર સત્યાસી શ્રમિકોને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રવાના કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના સાત હજાર એકસો ચૌદ શ્રમિકો તથા બિહારના એક હજાર બસો ત્રીસ શ્રમિકોને ટ્રેન વડે વતન રવાના કરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં કુલ ચુમ્માલીસ હજાર છસો ચુમાલીસ લોકોને વતન પરત મોકલવામાં આવ્યા છે